અમરેલી જિલ્લાની અંદર ખેડૂતોને ખેતીવાડીમાં પિયતના સ્ત્રોત માટે ટાંકા બનાવવા ગુજરાત સરકાર આપે છે લાખો રૂપિયા સબસિડી. ટાંકાનું આપણા અમરેલી જિલ્લામાં 5 ભૌતિક 5 પાણીના ટાંકાનું લક્ષ્યાંક છે. ટોટલ તેમાં 12.50 કરોડનું લક્ષ્યાંક રહેલ છે અને તેમાં એવું છે કે આજીવન એક વખત આપણે ખેડૂતને લાભ આપી શકીએ છીએ. આ યોજનામાં વ્યક્તિગત અથવા જૂથમાં પણ ખેડૂતો અરજી કરી શકે છે. તેની મહત્તમ અત્યારે અરજીઓ મળી ગયેલ છે. તેમાં કેવું છે કે સહાયના 50% અથવા 9.80 લાખ જેમાંથી ઓછું હોય અને ઓછામાં ઓછા તેને 75 ઘન મીટરના પાણીના ટાંકા બનાવવાના થાય છે અને 1 હેક્ટરની મિનિમમ ડ્રીપની સામે તેની પ્રોરેટા પ્રમાણે ગણતરી કરીને સહાય ચૂકવવામાં આવે છે. આમાં આ પાણીના ટાંકાની જો સહાય મહત્તમ મુખ્યત્વે સૂક્ષ્મ પિયત અંતર્ગત જે ખેડૂતો સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવે છે તે ખેડૂતોને પાણીની પિયતની સુવિધા મળી રહે તે હેતુસર પાણીના ટાંકા બનાવવામાં સહાય આપવામાં આવે છે અને તેના 1 હેક્ટરના પ્રોરેટા પ્રમાણે આ સહાય તેમને ચૂકવવામાં આવે છે. સાહેબ, ટાંકાની માપ સાઈઝ કઈ રીતની હોય છે અને કઈ રીતનું આખું હોય છે? ટાંકામાં ઓછામાં ઓછા આપણે 75 ઘન મીટરથી લઈને મર્યાદા સુધી આપણે કરી શકીએ છીએ. જેવી જેવી ખેડૂતની તથા ખેડૂત જૂથની મર્યાદા પ્રમાણે તે પોતાનો ટાંકો બનાવી શકે છે, પણ મિનિમમ ક્રાઇટેરિયામાં 75 ઘન મીટરથી ચાલુ થાય છે. જૂથમાં કઈ રીતે હોય છે? જૂથમાં 2-3 ખેડૂતો ભેગા મળીને જો મોટો વ્યવસ્થિત પોતાના ગામમાં કે વ્યવસ્થિત જગ્યાએ કોઈ ત્રણેયને વ્યવસ્થિત પડતું હોય, સારી જગ્યા પડતી હોય તો એ રીતે પોતાની રીતે સેન્ટરમાં એ ટાંકો બનાવી શકે છે અને તેના માટે સહાય માટે જો અત્રે અરજી કરી શકે છે. અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો બની રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતોને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવવા સૌથી મહત્ત્વનો ભાગ ભજવતો હોય તો પિયતનું પાણી છે. આ પિયતના પાણી માટે ગુજરાત સરકાર સબસિડી યોજના લાગુ કરી છે. સબસિડી યોજનામાં પાણીના પિયત માટે ટાંકા બનાવવા માટે સબસિડી યોજના લાગુ કરવામાં આવી છે. અમરેલી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મોટાભાગના ખેડૂતો આ સબસિડી યોજનાનો લાભ લે જેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ખેતીવાડીમાં 3 સિઝન શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ સિઝનમાં સહેલાઈથી પાક વાવી અને પિયત કરી શકે જે માટે આ પાણીના ટાંકાની યોજના શરૂ થઈ છે અને આ યોજનાની અંદર મોટાભાગના ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરાયો છે. પિયતના પાણીના સ્ત્રોત માટે વિશાળ ટાંકા બનાવી અને ખેતીવાડીમાં મબલક ઉત્પાદન પણ મેળવી શકાય છે, જેથી હાલ આ પાણીના ટાંકા બનાવવાની સબસિડી યોજના ચાલુ છે.